આજે આપણે રગડા પેટીસ બનાવીશું। સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર। આપ ચેનલ પર નવા છો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડિયો ની અપડેટ તમને મળતી રહે। ચાલો તો આપણે શરૂ કરીએ। પીળા વટાણા ને 8 કલાક માટે પલાળીને રાખ્યા હતા। એક તપેલીમાં લઈ લેશું, કુકરની અંદર પાણી ઉમેર્યું અને એની ઉપર સ્ટેન્ડ રાખી આ તપેલીઓ મૂકી દઈશું। એમાં મીઠું અને હળદર અને ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ। એની ઉપર ઢાંકણ ટાંકી ઢાંકણની ઉપર બટાકા રાખી દઈશું જેથી બંને સાથે બફાઈ જાય। ત્રણ વિસલ કરાવી લીધી હતી, સ્લો ફ્લેમ પર ચેક કરી લઈએ બફાઈ ગયા છે, બહાર કાઢી લઈશું। વટાણા ચેક કરી લઈએ, એ બફાઈ ગયા છે। હવે આપણે લીલી ચટણી બનાવી દઈશું। ધાણાની ભાજી લીધી છે, થોડા ફુદીના પાન લીધા છે, બે મરચા, આદુનો ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું, લીંબુનો રસ, એક ચમચી આમચૂર પાવડર। આપણી તૈયાર છે લીલી ચટણી। મરચા તીખાસના હિસાબે તમે ઉમેરી શકો છો। હવે જે વટાણા બાફીને રાખ્યા હતા એ કઢાઈમાં લઈ લઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું। બધા વટાણાને મેશ કરવાના નથી, થોડા આખા રવા દઈશું અને થોડા જ મેશ કરી દઈશું। ધીમા તાપે એને થવા દઈશું સ્લો ફ્લેમ પર। બીજી સાઈડ આપણે બટાકાની છાલ ઉતારી લીધી છે, એમાં મીઠું, હળદર, મરચા, ઝીણા સમારીને રાખ્યા છે અને ધાણાની ભાજી, કોથમીર, બધું મિક્સ કરી લઈએ। અડગડો આપણો ઠીક થઈ ગયો છે, એમાં આપણે ઘી કે તેલ કશું ઉમેર્યું નથી। બીજા પેનમાં આપણે ઘી ઉમેર્યું, તમે તેલ પણ ઉમેરી શકો છો અને જે બટાકાનો માવો હતો એમાંથી આપણે પેટીસ તૈયાર કરીશું। આવી રીતે આપણે બધી પેટીસને તૈયાર કરી લઈશું અને પેનમાં ઘી ગરમ થઈ ગયું છે એમાં પેટીસને રાખી દઈશું। આપણે બધી પેટીસને ગોઠવી દઈએ। પાંચ છ મિનિટ પછી આપણે એને પલટાવી દઈશું, થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ। ક્રિસ્પી બનાવવાની છે। હવે આપણે આ પેટીસ તૈયાર છે અને રગડો પણ તૈયાર છે, એની અંદર આદુના પતલા પતલા સ્લાઈસ કરીને આપણે ઉમેરીશું અને ઉપરથી કોથમીર। આપણો રગડો તૈયાર છે, પ્લેટિંગ કરી લઈએ। પહેલાં થોડો રગડો ઉમેરીશું, એની ઉપર પેટીસ રાખીશું, થોડો ઉપરથી રગડો ઉમેરીએ,
હવે ચાટ હોય એમાં કાંદા તો હોય જ, ઝીણા સમારીને રાખ્યા હતા, ટામેટા ચાટ મસાલો, લીંબુનો રસ, સેવ, જેટલી જોઈતી હોય એ પ્રમાણે ઉમેરી શકો છો, દાડમના દાણા, કોથમીર, ખજૂર આંબલીની ચટણી, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, આપણી ગ્રીન ચટણી, તીખાશ જોઈતી હોય એ હિસાબે ઉમેરીશું. આપણા તૈયાર છે રગડા પેટીસ. ચોમાસાની અંદર વરસાદ પડતો હોય અને ગરમ ગરમ પેટીસ ખાવાની કેટલી મજા આવે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને ટ્રાય કરજો, અને કોમેન્ટમાં જણાવશો કે કેવી લાગી. આપણે કટ કરીને જોઈ લઈશું. જુઓ કેટલી સરસ બની છે. થેન્ક યુ.